हेलो फ्रेंड्स, आज आपने स्टार्ट करिए लेक्चर नंबर 16। हवे आपने एकदम एंडिंग में आई गया छे। बे थी ત્રણ સમ્સ જે છે એક્સરસાઇઝ લઈ સોલ્વ કરવાના છે, બાકી ના તમારો 30 ટકા સિલેબસ માં નથી। તો આજના લેક્ચર માં આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 10.5 એનો ક્વેશ્ચન નંબર 1। હવે આજના જે ક્વેશ્ચન જે છે આપણે આગળના લેક્ચર ની જેટલી પણ થિયરી જે ભણી ગયા છો, પ્રમેય અને નાના પોઈન્ટ એને રિલેટેડ છે આ કેટલા ક્વેશ્ચન। એટલે પેલા ઈ કોન્સેપ્ટ થોડા એક વખત રિવાઈઝ કરી લેજો અને પછી આપણે ક્વેશ્ચન માં જજો એટલે તમને વધારે ખ્યાલ આવે। તો આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 10.5 નો ક્વેશ્ચન નંબર 1। તમને શું કહે છે તો કે આકૃતિ તમને ઓલરેડી આપેલી છે, ઉપકેન્દ્રિત વર્તુળ તમને આપેલું છે અને એમાં તમને બિંદુ આપેલા છે A B અને C। એવી રીતે આવેલા છે કે જેમાં B O C જે છે એ તમને આપેલો છે ત્રિજ્યા અને A O B તમને આપેલો છે સાઈન। હવે ચાપ A B C સિવાયની જે ચાપ છે, એટલે કે A B C એટલે કે આ ચાપ, એની સિવાયની ચાપ પર કોઈ એક બિંદુ D આવેલો છે તો તમારે A D C જે છે એ તમારે મેળવવાનો છે। એકદમ ઈઝી ક્વેશ્ચન છે। સૌપ્રથમ તમને જે આપેલું છે એને આપણે પહેલા લખીએ છીએ। તમને શું આપેલું છે તો કે ખૂણો A O B બરાબર 60° આપેલો છે અને ખૂણો BOC બરાબર તમને આપેલો છે 30°। તો તમારે શું મેળવવાનું છે, ખૂણો ADC બરાબર એટલે આ વસ્તુ તમારે મેળવવાની છે। તો હવે તમને ખ્યાલ છે કે વર્તુળની ચાપ કઈ થશે, ABC ઈ કેન્દ્ર આગળ એક ખૂણો આંતરે છે, કયો ખૂણો આંતરે છે AOB। હવે આ જે ચાપ જે છે આ ચાપ ની બાકીના ભાગ ઉપર કોઈ બિંદુ આવેલો છે સીમા દેશે તમારી ચાપ કઈ લેવી પડે
चलो अब आप स्टार्ट करिए क्वेश्चन नंबर 2. क्वेश्चन नंबर 2 जे इशू के हमारे से आप जोइए. चलो क्वेश्चन नंबर 2 શું કહે છે તો કે એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યાઓ સમાન છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ખાસ મહત્વની છે. શું કીધું છે કે વર્તુળની જીવાની જેટલી પણ લંબાઈ છે એટલી જ મારી શું છે વર્તુળની ત્રિજ્યા, અથવા ત્રિજ્યા બરાબર શું છે જીવા. હવે આપણે આગળ વધીએ. શું કીધું છે, આ જીવાએ લઘુચાપ પર ના બિંદુ ઉપર આગળ આંતરેલો ખૂણો અને ગુરુચાપ પર ના બિંદુ આગળ આંતરેલા ખૂણા આપણે શોધવાના છે. તો સૌપ્રથમ પહેલા આપણે આખી દોરી તમને વધારે ખ્યાલ આવે. એને શું કીધું છે, જીવા અને ત્રિજ્યા બંને કેવી છે, સમાન છે. જીવા અને ત્રિજ્યા કેવી છે, સમાન છે. તો ઈ જીવાએ લઘુચાપ તથા ગુરુચાપ પર આંતરેલા ખૂણાનું માપ આપણે મેળવવાનું છે. ધારો કે હું આ લઈ રહ્યો છું વર્તુળનું કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર લઈ રહ્યો છું O, અને ત્રિજ્યા અને જીવા સમાન હોવાથી ધારો કે હું એ ત્રિજ્યા જીવા લઈ રહ્યો છું અહીંયા A અને B, અને આને હું જોઈન્ટ કરું છું તો આ ત્રિકોણ મારો કેવો બની જશે, સમબાજુ ત્રિકોણ. કારણ કે આ બાજુ આ બાજુ ત્રણે ત્રણ કેવી છે, સમાન છે. કારણ કે જીવા એ ત્રિજ્યા બરાબર છે. તો આ એક કઈ ચાપ થઈ ગઈ, લઘુચાપ થઈ ગઈ. આગળ ચાપ થઈ ગઈ લઘુચાપ. અને બાકીની જે ચાપ વધી છે કઈ ચાપ છે, આ ઉપરની ચાપ, મોટી ચાપ. આ મોટી ચાપ ને કઈ નામ આપશો આપણે, ગુરુચાપ. હવે એની ઉપર કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ મેળવવાનું છે. ધારો કે લઘુચાપ ઉપર બિંદુ લઈ લઉં છું P અને ગુરુચાપ ઉપર બિંદુ લઈ લઉં છું Q. એની આગળ કઈ રીતનો ખૂણો આંતરે છે, તો જો આકૃતિ ખાસ મહત્વની છે. લઘુચાપ આગળ કયો ખૂણો આંતરે, A P B, અને ગુરુચાપ આગળ કયો ખૂણો આંતરે છે, A Q B. ખ્યાલ આવી ગયો તમને. આ ટાઈપની થઈ ગઈ તમારી આકૃતિ. અને તમને મેળવવાનું કીધો છે કે આ રેડ ખૂણો આ કેટલાનો છે, અને આ રેડ ખૂણો એટલે કે લઘુચાપ ઉપર કયો ખૂણો આંતરે છે આ, અને ગુરુચાપ ઉપર કયો ખૂણો આંતરે છે એ ક્યુ બી. તો આપણે સૌપ્રથમ પહેલા લખી નાખીએ કે તમને શું આપેલું છે કે વર્તુળની ત્રિજ્યા બરાબર શું છે, વર્તુળની જીવા. તો આપણે ખ્યાલ છે કે વર્તુળની તમને આપેલું છે એટલે આપણે ડાયરેક્ટ લખી નાખશું. આપણે લખશું કે જીવા બરાબર વર્તુળની ત્રિજ્યા આપેલ છે. માટે આપણે લખી શકીએ કે O થી A બરાબર A થી B બરાબર O થી B. આ કેવું થશે, સમાન થશે. તો આ જે ત્રિકોણ જે બને છે એ કેવો થશે, સમબાજુ. ચલો હવે આપણે જોઈએ આગળ વધીએ. સૌપ્રથમ મારે સપોઝ આ તમને ઈઝી રહેશે, સપોઝ મારી ચાપ છે લઘુચાપ, એને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એક ની છે કયો, આ ખૂણો, અને ગુરુચાપ આગળ, ગુરુચાપ આગળ આંતરેલો ખૂણો કયો, આ રેડ. તો સપોઝ પેલા મારે આ મેળવવો હોય તો પેલા મારી પાસે કોણ હોવું જોઈએ, આ ખૂણો હોવો જોઈએ. તો પેલા જો કેન્દ્ર આગળ અથવા ગુરુચાપ આગળ એમાંથી કોઈ એક ખૂણો મને આપેલો હોય તો મને બીજો ખૂણો મળે. પણ તમને કન્ડિશન શું અહીંયા આપેલી છે કે ત્રિજ્યા અને જીવા સમાન છે, એટલે આ ત્રણે ત્રણ બાજુ સરખી, તો મારે આ ખૂણો મળે મને, અથવા આ પણ ખૂણો મળે ના હોય, એટલે કે ત્રણે ત્રણ ખૂણા કેવા થશે, સરખા. શું કામ, કેમ કે ત્રણે ત્રણ બાજુ સરખી, ત્રણે ત્રણ બાજુ સરખી, એટલે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણે ત્રણ ખૂણાનો માપ કેટલો હોય, સાઈન થશે. તો અહીંયા આપણે લખી શકીએ આથી ત્રિકોણ A O B સમબાજુ ત્રિકોણ છે. માટે સમબાજુ ત્રિકોણ છે એટલે A O B બરાબર A B O બરાબર O A B, આ બધા ખૂણાના માપ કેટલા થશે, 60. જો ત્રિકોણ તમને આ આપેલો છે O A B, આ પણ કેટલાનો, 60. આ પણ કેટલાનો, 60. આ પણ કેટલાનો, 60. પણ આપણે આ બનાવવાની જરૂર નથી, આપણે ક્યાં ખૂણાની જરૂર છે, કેન્દ્ર. એટલા માટે આપણે ઈ જ એક ખૂણો લખશું, A O B બરાબર કેટલો થશે, 60. આ વસ્તુની તમને ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે
આપણે આગળના ક્વેશ્ચન તરફથી મેઈન ક્વેશ્ચન તરફ હવે જઈએ તો ધારો કે ચાપ જે છે અથવા લઘુચાપ અથવા ગુરુચાપ આગળ હાથ લખો જીવા એ જીવા એ કે ગુરુચાપ આગળ હાથ લખો જો મારે મેળવવો હોય તો તમને ખ્યાલ છે કે જીવા એ કે આ કેન્દ્ર આગળ કયો ખૂણો આંતરે છે એ ઓ બી અને એ કેટલાનો છે 60 ગુરુચાપ આગળ કયો ખૂણો આંતરે છે એ ક્યુ બી હવે એ મારે મેળવવો છે તો હવે તમને ખ્યાલ છે કે આપણે આ લખી શકીએ જીવા AB એ કેન્દ્ર આગળ આંતરિક ખૂણો કયો છે જીવા AB એ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો કોણ છે AOB અને AOB નું માપ છે તો માટે આપણે હવે બીજી જીવા ઉપર આંતરિક ખૂણો ગુરુચાપ ઉપર આંતરિક ખૂણો આપણે લખીએ કેન્દ્ર આગળ કયો ખૂણો આંતરે છે AOB એ કોના કરતા ખૂણો હોય છે બાકીના ભાગ ઉપર આંતરિક ખૂણો એમ કે AQB કરતા કેવો હોય છે બમણો હોય છે બસ હવે સિમ્પલ એટલે અનુમાન મૂકી દેવાનું છે AOB તમારી પાસે કેટલા છે 60 બરાબર 2 ટાઈમ્સ AQB જો હું ખાલી AQB ને કરતા બનાવું તો 2 ગુણાકારમાંથી ક્યાં જશે 60 ના ભાગાકારમાં તો AQB બરાબર કેટલા થશે 60 ભાગ્યા 2 એટલે 30 અંશ તો પહેલા ખૂણાનું માપ મને મળે તો અહીં આપણે આમ લખી શકીએ કે આમ જીવા AB ગુરુચાપ આગળ આંતરેલો ખૂણો આમ જીવા AB એ ગુરુચાપ આગળ આંતરેલ ખૂણો કયો ખૂણો છે AQB બરાબર કેટલાનો થાય છે 30 અંશ છે હવે આ તો આપણે વાત થઈ ગુરુચાપ હવે આપણે વાત કરીએ લઘુચાપ તો લઘુચાપ પરથી આપણે કઈ રીતના મેળવી શકીએ બરાબર લઘુચાપ પરથી આપણે કઈ રીતના મેળવી લઈએ તો જો હવે આપણે આ વસ્તુ તો ખબર હતી આ જે છે એ આના કરતા બમણો હશે હવે આપણે વાત કરી દઈએ છીએ લઘુચાપ ઉપરના કોઈ પણ બિંદુ ઉપરની વાત કરીએ છીએ એમાં આપણે કઈ રીતે કરશું તો હવે ધારો કે સિમ્પલી આપણે સમજવા ખાતર આ વર્તુળને હું શું બનાવું છું ઉલટે નાખું છું જો સેમ ટુ સેમ બિંદુ ઈ જ વર્તુળ દોરું છું કોઈ ફરક નથી પણ ક્વેશ્ચનને ખાલી સમજવા માટે આપણે વર્તુળને ઉલટે લઈએ છીએ આને ઉપર તો જીવા મારે ક્યાં હોય ઉપર જીવા મારે ક્યાં હોય ઉપર આ થઈ ગઈ મારો કેન્દ્ર જો આ સેમ ટુ સેમ આકૃતિ દોરું છું ચલો છે અને લઘુચાપ કઈ થઈ ગઈ મારી ઉપરની એની આગળ કયો ખૂણો આંતરે છે P ખૂણો લખી રાખો P હવે મારે ખૂણો કયો જોઈએ છે આ ખૂણો જોઈએ છે કયો ખૂણો આ ખૂણો તો મારી પાસે કેન્દ્ર આગળ આંતરનો ખૂણો હોવો જોઈએ હવે કઈ ચાપ ગુરુચાપ આગળ આંતરેલો ખૂણો AOB નથી કયો છે AOB મતલબ કે આ પણ મારે કયો જોઈએ છે વિપરીત કોણ કારણ કે જો ક્વેશ્ચન ખાસ સમજો કેન્દ્ર આગળ કોણ ખૂણો આંતરે છે AB આ પણ અહીંયા કેન્દ્ર આગળ કઈ રીતના ખૂણો આંતરે છે નીચેની તરફ યાની કે આ ખૂણો પરંતુ મારે શું જોઈએ કે જીવા આ જે ગુરુચાપ આગળ આંતરેલો ખૂણો ઈ કયો છે આ હવે આ ચાપની બાકીના ભાગમાં કયો ખૂણો આંતરે છે તો કે P એના કરતા કેવો હોય બમણો હોય તો આ જીવા વડે કયો ખૂણો આંતરે એ ઓ બી નહીં કયો ખૂણો આંતરે છે વિપરીત કોણ આંતરે છે કોણ છે એ ઓ બી નો કેવો ખૂણો છે વિપરીત કોણ છે એટલા માટે અહીં આપણે લખીએ કે જીવા એ બી એ લઘુચાપ આગળ આંતરેલ ખૂણો કોણ છે એ પી બી ચલો હવે આપણે લખી શકીએ આ કઈ જાણ થઈ ગઈ ગુરુચાપ હવે ગુરુચાપ આગળ કઈ રીતનું ખૂણો આંતરે છે તો કે આ કેવો છે વિપરીત કોણ કેવો છે વિપરીત કોણ કેમ કે મારે વિપરીત કોણ છે તો જ હું ધારણો કરી શકીશ કેમ કે આ ઉપરનો કોણ આ ખૂણો બરાબર કઈ આપણે આ નિયમ યુઝ કરી શકીએ ના કરી શકીએ તો અહીંયા આપણે લખી શકીએ વિપરીત કોણ કયો ખૂણો છે એ ઓ બી તો જો તમારી પાસે કયો ખૂણો છે ઓનલી ફોર
વિપરીત કોણ તમારે મેળવવાનો છે તો વિપરીત કોણ તો મને ખબર નથી પણ મને કેવો ખબર છે AOB તો ખબર છે તો AOB નો વિપરીત કોણ કોને કહેવાય તો કે આખા 360 માંથી આ ખૂણાનો માપ બાદ કરો જે વધે એ મને કેવો મળશે વિપરીત કોણ તો મારે અહીંયા વિપરીત કોણ મેળવવો હોય તો કઈ રીતના મેળવવો પડે તો કે 360 માંથી હું શું બાદ કરી દઉં 360 માંથી આ ખાલી AOB જે છે એ બાદ કરી દઉં એટલે કે આ મને શું મળી જશે વિપરીત કોણ મળશે અને આ તો મને આપેલો છે ચલો 360 માંથી બાદ કરો એટલે કેટલા થઈ ગયા 300 બરાબર ખૂણો APB જો મારે ખૂણો APB જોઈએ તો 300 ભાગ્યા હું શું કરી શકું 2 ચલો જે 300 ભાગ્યા 2 કરો એટલે APB મને કેટલા મળી જશે 150 તો આ તો થઈ ગયો લઘુચાપ ઉપર આંતરડો ખૂણો તો આપણે હવે આને લખી શકીએ આ જીવા AB એ લઘુચાપ પર આંતરેલ ખૂણો ખૂણો APB બરાબર કેટલા છે 150 અહીંયા કયો ખૂણો છે ગુરુચાપ અહીંયા કઈ ચાપ છે લઘુચાપ જો તમને કદાચ ખ્યાલ ન હોય તો આપણે લખી શકીએ કે ભાઈ જીવા AB એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો AOB અને ગુરુચાપ આગળ આંતરેલ ખૂણો ખૂણો AQB છે માટે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો વત્તા ગુરુચાપ આગળ આંતરેલો ખૂણો બમ સેમ છે વિપરીત કોણ આગળ આંતરેલો એટલે કે ગુરુચાપ ઉપર આંતરેલો ખૂણો કોણ થાય વિપરીત કોણ AOB અને બીજી ચાપ ઉપર આંતરેલો ખૂણો કોણ છે APB એના કરતા કેવો છે એક પણ વિદ્યાર્થી જો ક્વેશ્ચન નું હાર્ડ નથી બરોબર જો પ્રેક્ટિસ કરશો તો તમને એકદમ ઈઝી લાગશે બરોબર ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના આગળના ક્વેશ્ચન જોઈશું